આ જો મહાયુતિને ખૂબ જ સરસ રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે અને પુનરાવર્તન જે રીતનું થયું છે ને આ વખતે બમ્પર પરિણામ જે સામે આવ્યા છે સીધા જઈ શું અમારી સાથે અમારા સહયોગી જનક અમારી સાથે જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી લાઈવજનક પરિણામ જે આવ્યું છે આ વખતનું પરિણામ લગભગ ગયા વખતના પરિણામ કરતા પણ બમ્પર પરિણામ રહ્યું છે અને જનતાએ તમામ બાબતોનો સ્વીકાર કર્યો છે કયા સમીકરણો છે અહીંયા મહારાષ્ટ્રમાં કામ લાગ્યા કોની કેવી અસર પડી દક્ષિતા મહારાષ્ટ્રની વાત કરીએ વાવ પર પણ આવવાનું છે અને મૂળ જે વાત છે લોકસભામાં જે મહારાષ્ટ્રની અંદર જે મહાવિકાસ અઘાડીએ જે શાનદાર પરફોર્મન્સ કર્યું હતું એ ચાર પાંચ મહિનાની અંદર જે મહાયુતિએ જબરજસ્ત પરફોર્મન્સ કર્યું છે એ જબરજસ્ત રહ્યું છે મહારાષ્ટ્ર જે એક એવું રાજ્ય હતું કે જ્યાં લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે નુકસાન પહોંચ્યું હતું અને ક્લિયર મેજોરિટી નહોતું લઈ શકતું એ આ વિધાનસભામાં જબરજસ્ત પરફોર્મન્સ કર્યું છે ભારતીય જનતા પાર્ટીની મહાયુતી પાર્ટીએ તમે જુઓ કે હવે જે ખતરો જે છે એ ખતરો ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પર છે એ ખતરો શરદ પવારની પાર્ટી પર છે અને એટલા જ માટે મહારાષ્ટ્રમાં હવે એક જ સવાલ છે ક્લિયર કટ રિઝલ્ટ થઈ ગયો છે કે મુખ્યમંત્રી કોણ બનશે શું ભાજપ પોતાનો મુખ્યમંત્રી કરશે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે કે પછી શિંદે જૂથમાંથી કોઈ શિંદે આવશે પણ લગભગ શક્યતાઓ છે કે ભારતીય જનતા પાર્ટી પોતાનો હુકમ હવે ખેલી દેશે કારણ કે આંકડો એમની પાસે છે અને વાવની અંદર જે વાત થઈ રહી છે બધી જ વાત કરવાની આપણી સાથે ઝી ચોવીસ કલાક

આ ઇલેક્શન પછી આ ચૂંટણી પછી સીધી રીતે આપણે એવું કહી શકીએ કે બીજેપીનો નો છે તમે આંકડા જોઈ શકો છો કે બીજેપી એકસો ચોવીસ પર પહોંચી ગઈ છે એટલે આ બહુ જ મોટી સફળતા છે અને આ ઇલેક્શન જે છે એ મને લાગે છે કે ઘણા બધા રાજનેતાઓની કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂકી શકે છે ખાસ કરીને ઉદ્ધવ ઠાકરેનું શું થશે મારો સવાલ તમને છે જનક ઉદ્ધવ ઠાકરેનું હવે શું થશે ઉદ્ધવ ઠાકરેની તબિયત બહુ ખરાબ રહે છે એટલે એ આરામ જ કરશે હવે નવી પે એમનો દીકરો જે પણ હાર તરફ જઈ રહ્યો છે એ પ્રકારની શક્યતાઓ છે વરલી બેઠક પરથી તો એ પણ શક્યતાઓ છે કે રાજનીતિ છે કોણ ક્યારે ઊભું થઈ જાય પણ હાલ તો હજી અજીત પવાર નંબર વન નીકળી ગયા શિંદે આગળ નીકળી ગયા અને શરદ પવાર તો કહીશું કે મારી છેલ્લી ચૂંટણી છે તો મને એવું લાગી રહ્યું છે કે સૌથી વધારે ડેમેજ જો મહારાષ્ટ્રની અંદર થયું હોય તો બંને પાર્ટીઓ સાથે કોંગ્રેસ કોંગ્રેસ એનસીપી જ્યારે એકલા લડતા હતા ત્યારે પણ એમનો રેશિયો જે સારો હતો જ્યારે ત્રણ જ્યારે ભેગા થયા તો જેમ તમારી વિચારધારા અલગ હોય અને તમે જ્યારે મજબૂરીમાં ગઠબંધન કરો એટલે મુદ્દો એ છે તમે આ બહુ મહત્વનો મુદ્દો કહ્યો કે કોઈ પણ રાજનીતિક પાર્ટી વિચારધારાની લડાઈ લડતી હોય છે જનતા માટે તો વિચારધારાની લડાઈ છે પછી ઇન્ટરનલી જાતિગત સમીકરણોને આધારે લડાઈ લડે છે કે પોલિટિકલ એજન્ડાથી લડાઈ લડે છે ઇટ્સ અ ડિફરન્ટ ઇશ્યુ બટ એટ ધ સેમ ટાઈમ જે વિચારધારાની લડાઈ છે જ્યાં જ્યારે તમે વિચારધારા સાથે કોમ્પ્રોમાઇઝ કરીને તમારી વિરુદ્ધની વિચાર વિચારધારા સાથે ત્યારે મને લાગે છે ક્યાંક ને ક્યાંક લોકોને ખબર પડે છે જનતાને ખબર પડે છે અને જનતા એનો જવાબ આપે છે મૂળ મેવા ખાવા જ ભેગા થાય છે બધા મૂળ ગુજરાતી સરળ કે ભાઈ તમે સત્તા માટે સેટિંગ કરશો તો પ્રજા દર વખતે તમને સાથ નહીં આપે ચલો વાવ પર આપણે આવી જઈએ વાવમાં પણ લગભગ બાર તેર હજારની રેન્જમાં પચાસ ટકા વોટિંગ થઈ ગયું છે પૂરું થઈ ગયું છે શું લાગી રહ્યું છે કે આ રેન્જ તૂટી શકશે ભારતીય જનતા પાર્ટી તરફથી હવે ભાભર એક જ બાકી રહ્યું છે હવે એની મતપેટીઓ એટલે કે ઈવીએમ ખુલે છે એ પછી જોવાનું રહેશે પણ ખાસ અત્યારે સુઈ ગામ ખુલ્યા પછી પણ અત્યારે ગુલાબસિંહ સતત આગળ નીકળી રહ્યા છે લગભગ જે ગેપ છે જે માર્જિન છે લગભગ આઠ સાડા આઠ હજારથી ઉપરનો માર્જિન છે એટલે ઓવર ઓવરઓલ અત્યારે એકદમ રસાકસી છે એકદમ કટટુકટ લડાઈ ચાલી રહી છે બાભર ખુલે એ પછી આપણે નક્કી કરીએ કે કેવી રીતનું રહે છે પણ એક વસ્તુ નક્કી હતી પહેલેથી એ એ વસ્તુ જનક વાવ માટે એ દેખાઈ રહ્યું હતું કે ખૂબ જ પાતળી સરસાઈથી જે કંઈ પણ જીતશે એ જીતશે ગુલાબસિંહ જીતે છે કે બીજેપી જીતે છે કોઈ પણ પણ એ ખૂબ જ પાતળી સરસાઈથી આ આ બેઠક જતી દેખાઈ રહી છે હજુ રસાકસી એટલી જ બની રહેલી છે વાવ ગુજરાત માટે અને ખાસ કરીને બીજી બીજેપી અને કોંગ્રેસ માટે સૌથી મહત્વની છે તમે જે રીતે જાણો છો કે વાવનું જે રિઝલ્ટ આવવાનું છે એના કારણે પણ આપણા અહીંયાના અમુક રાજનેતાઓના ની કારકિર્દીના સમીકરણોને પણ હું નામ બોલી દઉં શંકર ચૌધરી અલ્પેશ ઠાકોર બંને બહુ મોટા નેતાઓ છે અને ગેની બેન છે ત્રણની કારકિર્દી હતી અને બનાસકાંઠા લોકસભામાં પણ એ સેટબેક આપ્યો હતો તો આ કારકિર્દી અહીંયાથી કારણ કે હવે કહેવાય છે ગુજરાતનું વિસ્તરણ થઈ જશે તો નવા સેટબેક જોવા મળશે વેલ એ એ જોવાનું રહ્યું હજુ રિઝલ્ટ બાકી છે આપણે થોડું થોડી રાહ જોઈ લઈએ થોડી રાહ જોઈ લઈએ અને મને લાગે છે કે થોડી રાહ જોયા પછી વાવનું રિઝલ્ટ શું આવે છે એના પર ઘણી બધો ઘણી બધી વસ્તુઓનો આધાર રાખે છે અને ખાસ કરીને લોકસભામાં જે રીતે એક સીટનો ફટકો પડ્યો અને બીજેપી પાસે આ એનો બદલો લેવાની એક સુવર્ણ તક હતી બીજેપી આ બદલો લે છે કે નથી લઈ શકતી એ જોવાનું રહ્યું અને એ પછી એનું પૃથ્થકરણ એનું પોસ્ટમોર્ટમ આ રિઝલ્ટનું કેવી રીતે થાય છે એમાં તમને વધારે મજા આવશે જનક પણ ભાજપની જીતના ચાન્સ કેટલા છે હવે તમને લાગે કારણ કે લગભગ પચાસ સાહીઠ ટકા પૂરું થઈ ગયું છે એટલે ઓછા લાગે છે સ્પષ્ટ વાત છે કે ઓછા લાગે છે કારણ કે ભાબર ખુલ્યા પછી પણ આટલી લીડ કપાવી એ અઘરું છે પણ છતાં મિરેકલ હેપન્સ ચમત્કારો સર્જાતા હોય છે જોઈએ બીજેપીના અમુક નેતાઓ સાથે હમણાં મેં ફોન ઉપર વાત કરી છે હજુ પણ એમનો જીતનો દાવો અકબંધ છે અને એમનું કહેવું છે કે એકવાર મતગણતરી પૂરી થવા દો પછી અમે તમને કહીશું આમ જેમ છે પરિણામ એમ જ મહારાષ્ટ્રમાં જેમ હતું ઝારખંડમાં જેમ હતું પણ એક ચર્ચા બહુ ઓછી થઈ કે કાંઈ સંસદની અંદર ત્રણ ગાંધી એક સાથે માતા અને બેના દીકરાઓ હવે પ્રિયંકા ગાંધી આટલા વર્ષો તો જબરજસ્ત રહેશે હવે રાષ્ટ્રીય રાજનીતિમાં અને ખાસ કરીને આપણે લોકસભા ટીવી જોવાની તમને પણ મજા આવશે કારણ કે રાહુલ ગાંધીની સાથે એમની બેન પણ પ્રિયંકા ગાંધી પણ હવે જોડાશે અને ભાઈ બહેનની રાજનીતિ કેન્દ્રીય રાજનીતિમાં શું બદલાવ લાવે છે અને ખાસ કરીને લોકસભામાં કેવી રીતે પહેરે છે સત્તા પક્ષને એ જોવાનું રહેશે અને બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે હવે કારણ કે આ ચૂંટણીના પરિણામો એટલે એ ઉપચુનાવ હોય એટલે કે બાય ઇલેક્શન હોય એટલે યુપીના નવ સીટોના બાય ઇલેક્શન હોય ત્યાં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ચાલી રહ્યું છે લગભગ છ ત્રણ પાંચ ચારનો થી ચાલી રહ્યું છે એટલે અખિલેશ માટે પણ ખૂબ જ મહત્વનું છે યોગી માટે પણ ખૂબ જ મહત્વનું છે હવે આ બધા જ પરિણામો મને લાગે છે બપોરે બે એક વાગ્યા સુધીમાં કન્સોલિડેટ થશે અને પછી ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થશે બધા પેનલ પીસીઆર આપણે પાછું આપી દો પણ એક મારો સવાલ છે કે વિસ્તરણ થશે કે નહીં તમે માનો છો કેવું અઘરું છે અને અર્લી છે વિસ્તરણ કરવાની વાતો જે છે એ હું એવું કહું છું કે અત્યાર સુધી મને પ્લાન્ટ જ લાગી છે પણ હજુ મને એવી એવી કોઈ ગુંજાઈશ નથી લાગતી કે આપણા ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ આ ચૂંટણી પછી થાય ચાલો ખૂબ ખૂબ આભાર દીક્ષિતજી મૂળ વાત જે છે દીક્ષિતજી એ ઘણી બધી વાતો કરી છે પણ મૂળ જે વાત છે કે વાવ પર નજર છે દીક્ષિતા વાવનું જે જીત છે તમને ખબર છે કે પંદર હજાર ચૌદ હજાર આસપાસ છે હજુ પણ ભાભર બાકી છે મુઠ્ઠી બંધ રાખી આપણે જોઈએ છે કે આ મુઠ્ઠી ક્યારે ખુલે છે દીક્ષિતા બિલકુલ જનક છેલ્લી ઘડીએ કઈ